વડોદરાના અલકાપુરીમાં દિવસ રાત ભેદી પથ્થરમારો થઈ રહ્યો છે। અસામાજિક તત્વો પથ્થર ફેંકી રહ્યા છે। છેલ્લા 4 દિવસથી સંપતરાવ ચાલીના રહીશો પરેશાન થઈ ગયા છે। વોચ ગોઠવવા છતાં આ પથ્થર ફેંકનારા શખ્સોની ભાળ હજી નથી મળી। અગાસીઓમાં અને ગલીઓમાં વોચ ગોઠવી દેવામાં આવી છે। અનેકવાર પોલીસ પણ બોલાવવામાં આવી છે। अलकापुरी में आवेली संपतराव कॉलोनी के ज्यां केटलाक लोको वसे छे ने त्यां असामाजिक तत्वो पत्थरमारो करे छे तेवी फरियादो छे। स्थानिको साथे वात करीशुं। बेन, केटला दिवसथी आ समस्या छे, शुं घटनाओ घटे छे? आजे 5મો दिवस छे, पत्थरो बहु ज आवी रह्या छे। अहींया समयांतरे 10 मिनिट थाय, 15 मिनिट थाय, अर्धो कलाक थाय, पत्थरो चारे तरफथी पत्थरो आवे छे। અહીંયા અમારા બધા નાના બાળકો છે, બનનારા મોટા છોકરાઓ છે, એમને ટ્યુશન જવાનું હોય, આવવાનું હોય, કશું એમને બહાર નીકળવાનો ભય હોય છે। કેટલા વાગે થાય એ પથ્થરો? સવારથી જ ચાલુ થઈ જાય છે। અત્યારે પણ ટાઈમ નક્કી નહીં એનો, ક્યારે ભી પડ્યા કરે છે, ક્યારે ભી પડ્યા કરે છે, એવું નહીં કે આમના પડે, પછી ચાલુ થઈ જાય છે। ચાલુ થાય તો આખો દિવસ, આખી રાત, પરમ દિવસ અમે 4:30 સુધી જાગ્યા છીએ, અને એમાં એટલા પથરા પડે કે એમને એક પથ્થર વાગ્યો ભી પીઠ પર, એ તો સારું કે કઈ ઈજા ના થાય, પણ ચારે બાજુ કઈ દિશા નક્કી નથી એની, ચારે બાજુથી પથરા આવે। શું કારણ લાગે છે તમને, કેમ પથ્થર મારો કોઈ કરતું હશે, કેમ હેરાન કરતું હશે? ના, એવું અમે કઈ નથી કહી શકતા, કારણ કે છોકરાઓએ બધી તપાસ કરી, પોલીસ વાળા આવેલા, એ લોકોએ બધી તપાસ કરી, પણ કઈ હાથમાં જડ્યું નથી હજુ, અને અમારા છોકરાઓ કઈ નથી। ગાડીઓનું નુકસાન થાય તો કોણ ભોગવે? કાર તૂટી જાય, ફોર વ્હીલર અહીંયા મૂકીએ છીએ અમે, તે ફોર વ્હીલર અમારે બહાર મૂકવી પડે છે, અને અમારો ધંધો છે એટલે ગાડીઓ તો રહેશે જ ને। તમને શું કારણ લાગે છે અહીંયા પથ્થર મારો કેમ તમને હેરાન કરે? કોઈની દુશ્મનાવટ છે નહીં, આ કોણ કરી રહ્યું છે? અમે કેટલા વર્ષોથી અહીંયા રહીએ છીએ, પણ આવો બનાવ બન્યો જ નથી। અહીંયા ના રહો, જતા રહો, તેના માટે કોઈ? હા, એવું પણ હોઈ શકે, એવું અમે, હા, ઘણા ટાઈમથી એટલે બિલ્ડરોના 2-3 જણના જોડે અમારે બોલાચાલી થઈ છે ને, તો એવું ઘણા લોકો એવું અમને કહે છે ચાલી માટે, પણ હવે આખો દિવસ અમારા છોકરા બધા અંદર ને અંદર હોય છે, એટલે અમે એટલા બધા ડરી કરાય છે, કઈ પણ કરીને અમને સેફટી આપો સર, બસ બીજું અમારે કઈ જોઈતું નથી, અમે કોઈ સાથે ઝઘડતા નથી, કશું જ નથી। કયા બિલ્ડરો છે, શું તેમની જોડે મગજ? અમે કહી ના શકીએ ને સર, અમારે ચારે બાજુ કામ ચાલુ છે, એટલે અમને એવું કે જોડે તમારી મગજમારી થઈ ગઈ, અમારે એક અહીંયા પાછળ છે, પણ હવે નામ તો અમે કહી ના શકીએ, કારણ કે એ લોકો પણ અમારી ઉપર ઓપ્શન ઉઠાવે, એટલે અમને એવું કઈ ખબર નથી। કેટલા મકાનો છે અહીંયા? 17 મકાનો છે। 70 મકાનો છે, અને આજે 100 વર્ષથી બધા અહીંયા રહે છે, પણ કોઈ દિવસ આવો પ્રસંગ નથી થયો। સમયથી થાય છે? હા, હમણાં 4-5મો દિવસ, 4 દિવસથી, આજ 5મો દિવસ છે। તો પોલીસ વિભાગ અહીંયા આવે છે, શું કહે છે? પોલીસ ભી જોઈ ગયા બધું, પણ તો ભી એમના હાથમાં કશું જ નહીં આવ્યું। તમે ધ્યાન રાખો, કોણ છે? 17 જેટલા મકાનો છે, વર્ષોથી લોકો અહીંયા રહી રહ્યા છે, આસપાસ પોશ વિસ્તાર છે, અહીંયા સામાન્ય વર્ગના લોકો રહે છે। સ્થાનિકોનું કહેવું છે કે અમુક તત્વો છે કે જેવું ઈચ્છે છે કે આ ચારી ખાલી થઈ જાય, તેના કારણે પથ્થરમારો થાય છે, પરંતુ પોલીસ આવે છે, પોલીસને કંઈ મળતું નથી, ત્યારે આ પથ્થરમારો ક્યારે બંધ થશે તેવા સવાલ સ્થાનિકો પૂછી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડાણ સાથે કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।